हेलो गाइज, હું આ એક વિડિયો બનાવી રહ્યો છું જેના લીધે કોઈ નોન ટેકનિકલ પર્સન આવા ફોન કોલથી ભેરવાઈ ન જાય અને લૂંટાઈ ન જાય. હું તો ટેકનિકલ પર્સન હતો એટલે મને તો ખબર જ હતી કે આ જે ફોન કોલ છે તે સ્કેમ છે. તો સ્ટોરીની શરૂઆત એ રીતે થાય છે કે મારી પર એક કોલ આવે છે કે હું સર એમેઝોનમાંથી બોલું છું. મેં કીધું હા બોલો. તમે અઠવાડિયા પહેલા એમેઝોન પરથી XYZ આઈટમ પરચેસ કરી લીધી રાઈટ? મેં કીધું હા કરી લીધી. યસ, એ લોકો પાસે આપણે એમેઝોન પર કઈ વસ્તુ પરચેસ કરી તેનો પણ ડેટા હોય છે, એટલે આપણે એક વાર એવું થાય કે કદાચ આ જેન્યુઇન કોલ હોય શકે. એટલે મેં કીધું કે હા પરચેસ કરી લીધું બોલો. એટલે એ લોકોએ કીધું કે તે દરમિયાન એક ઓફર ચાલતી હતી કે હવે તમે એડિશનલ 5000 નું જો એમેઝોન પરથી પરચેસ કરો તો એની સાથે તમને ટીવી અથવા ફ્રીજ અથવા વોશિંગ મશીન ફ્રી આપવામાં આવશે. મેં ધેટ્સ ગ્રેટ. મેં એવું કેવું મેં કે હું 5000 નું અત્યારે પરચેસ કરી લઉં છું. એવું એટલે પછી એ લોકોએ કીધું કે 5000 નું તમે શું પરચેસ કરવા માંગશો? કે તમને કોઈ જરૂરિયાત ન હોય તો અત્યારે એમેઝોન નું વાઉચર પરચેસ કરી લો 5000 નું, એટલે તમારું તરત જ 5000 નું પરચેસ થઈ જાય અને સાથે સાથે તમને વસ્તુ પણ મળી જાય તમારી. મેં કીધું સારું, કઈ રીતે પરચેસ કરવાનું છે? તો કેવું? તો એ લોકોએ મને એક UPI આઈડી આપી અને કીધું કે પેટીએમ નો યુઝ કરીને કે એમેઝોન પે નો યુઝ કરીને કે ભીમ એપ યુઝ કરીને આ UPI આઈડી ઉપર તમે 5000 નું પેમેન્ટ કરી દો અને અમને એડ્રેસ લખાવી દો. અઠવાડિયા પછી તમને એ 5000 નું એમેઝોન નું વાઉચર પ્લસ તમે જે વસ્તુ સિલેક્ટ કરી હોય તે એટેચ કરીને તમને મોકલી આપો. મેં અમથું ટ્રાય કરીને મેં એને કીધું કે અત્યારે મને એરર આવે છે તો તમે મને 5-10 મિનિટ પછી ફોન કરો, જેવું પે થાય ને તે હું તમને કહી દઉં. અને તે દરમિયાન મેં એમેઝોનના ઓફિશિયલ ટ્વિટર આઈડી પર એ લોકોને પૂછ્યું કે મને આવો ફોન કોલ આવ્યો છે, શું જેન્યુઇન છે? મને તો ખબર જ હતી કે એ સ્કેમ જ છે, પણ મારે પ્રૂફ માટે એ લોકોને પૂછવું હતું. એ લોકોનો વિધિન 2 મિનિટ્સ રિપ્લાય આવી ગયો કે આવું અમારી સાથે કોઈ એસોસિએટ નથી, એટલે ધ્યાન રાખજો. એટલે 5 મિનિટ પછી મેં એને ફોન કર્યો અને કીધું કે આ બધું બંધ કરી દો. અને એના પછી મને થયું કે આ વિડીયો બનાવવો જોઈએ, કેમ કે કદાચ કોઈ નોન ટેકનિકલ પર્સન આમાં ભેરવાઈ ન જાય. એટલે એક વસ્તુ ધ્યાન રાખો દોસ્તો, કે જ્યારે બી તમે કોઈ વસ્તુ કોઈ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી પરચેસ કરો છો તો એની બહાર કોઈ દિવસ કોઈ પેમેન્ટ કરવાનું નથી હોતું. એમેઝોન લઈ લો, ફ્લિપકાર્ટ લઈ લો, કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ લઈ લો તો એની અંદર ને અંદર જ પેમેન્ટ કરવાનું હોય છે. જો કોઈ તમને એમ કહે કે તમારે એપની બહાર જઈને આ UPI આઈડી પર પે કરવાનું છે તો એ શક્ય નથી. એ એમેઝોનમાં કોઈ પ્રકારની એન્ટ્રી બોલતી નથી અને તમારા પૈસા લૂંટાઈ જશે, તમને એમેઝોનનું વાઉચર પણ નહીં મળશે અને કોઈ વસ્તુ પણ નહીં મળશે. અને એ લોકો એટલા જેન્યુઅન વાત કરતા હોય છે કે તમને એવું જ લાગે કે એમેઝોનમાંથી ફોન આવ્યો છે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો. કોઈ નોન ટેકનિકલ માણસને તો એટલીસ્ટ શેર કરો જ કરો, કેમ કે એ સૌથી વધારે ભૂલ કરી બેસે છે. આવા જ વિડીયો હું તમારી સામે લાવતો રહીશ. તો મારું પેજ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.